એવા વ્યક્તિઓનો સંગ ક્યારેય ન કરવો જોઈએ જે આપણને બરબાદીના પંથે લઈ જાય. મિત્રતા કરવી તો સારા સંગ સારા મિત્રોનો સંગ કરવો જોઈએ. બેઠક ઉઠક સાંજ પડે, અડધો કલાક બે કલાક આપણે બહાર ક્યાંક જઈને ઓટલી બેઠા હોઈએ તો એવા વ્યક્તિઓની સાથે જ બેસવું જોઈએ કે જેની સાથે બેઠા પછી આપણા બે પગથિયા ઉપર ઇજ્જત ચડે. એવો સંગ આપણે કરવો જોઈએ કે લોકો આપણને સન્માનની દ્રષ્ટિથી જોવે, માનથી જોવે, આપણને નમન કરતા ચાલે. એવા વ્યક્તિઓનો સંગ ન કરવો જોઈએ કે આપણી તરફ આંગળી ચીંધે ને આપણા જીવનમાં કલંક અને બરબાદીનો પંથ આવે. એક એક ભમરાની અને કીડાની બેની મિત્રતા થાય છે. ભમરો અને કીડો બે ભાઈબંધ થયા. હવે ભમરાને ફૂલ ઉપર રહેવાનું અને કીડાને કીચડમાં રહેવાનું. કીડો કાદવ મારે, કીડો કીચડ મારે અને ભમરો ફૂલ ઉપર રહે. આ બે નો સંગ થયો, બે ની મિત્રતા થઈ એટલે રોજ બે ભેગા થાય, ભેગા થઈને સાથે બેસે, સાથે બેસીને થોડી વાર વાતો કરે ને છૂટા પડે. એમાં મિત્રતા ધીમે ધીમે આગળ વધવા લાગી એટલે કીડાએ એક દિવસ કીધું કે ભમરાભાઈ આપણે બે ભાઈબંધ થયા છીએ અને મિત્રતા તો બરાબર ની છે, એટલે ક્યારેક આપણે એકબીજાના ઘરે જવું જોઈએ, જમવા પધારો તો સારું. એટલે ભમરાને એમ થયું કે ભાઈબંધ થયા છીએ અને કહે છે ને આમંત્રણ આપે છે તો ના, હવે ભાઈ સંગ કર્યો તો માનવું પડે ને, પાછું ભાઈબંધી તોડી તો ન નખાય. એટલે ભમરાએ કીધું કે કીડાભાઈ કાંઈ વાંધો નહીં, તો હું તમારે ઘરે જમવા આવીશ. એટલે કીડાએ આમંત્રણ આપ્યું ભમરાને જમવાનું. ભમરો જમવા આવ્યો. હવે કીડો તો ક્યાં રહેતો હતો? કીચડમાં. એટલે કીધું કે આવો મહારાજ, હું તો રોજ કીચડમાં રહું ને, કીચડ ખાઉં છું, કાદવ ખાઉં છું. એટલે ભમરાને એમ થયું કે આ કીડાની દોસ્તી કરીને વારો આવ્યો કીચડમાં બેસવાનો. હું રોજ ફૂલડા ઉપર બેસું છું, ફૂલની ડાળીએ રમું છું અને આ માણસનો સંગ કરવાથી મારે કીચડમાં જવું પડશે. પણ હવે શું થાય, મિત્રતા કરી છે તો નિભાવવી પડશે. કીચડ તો કીચડ, જે મળ્યું તે, બીજું તો શું કરવું. એટલે કીચડમાં આવીને ભમરો બેઠો પણ મન ક્યાંય લાગતું નથી. ભમરાનું મન મૂંઝાવા લાગ્યું કે આની દોસ્તી કરીને કીચડ મળ્યો, કાદવ મળ્યો. સમય વીતી ગયો, પાછા બે જણા છૂટા પડ્યા. ભમરો ભમરાના ઘરે, કીચડમાં કીડો એના ઘરે. અને એક દિવસ ભમરાએ કીડાને આમંત્રણ આપ્યું કે કીડા ભાઈ તમે મારે ઘરે જમવા આવો ને. એટલે કીડાએ કીધું કે તું આવ્યો તો તમારે આવવું પડે, એમાં શું થઈ ગયું. હાલો ભમરાભાઈ, હું તમારે ઘરે આજે જમવા આવીશ. અને ભમરાને ઘરે કીડો જમવા ગયો. બોલે મારે શું જમવાનું, ક્યાં બેસવાનું? તો કે જેમ તમે તમારા ઘરે કીચડમાં મને બેસાડ્યો તો એમ હું તમને મારા ઘરે જે છે તે આપું. મારા ઘરે ફૂલડાઓ હોય તો ફૂલડા ઉપર બેસી જાઓ. કયા ફૂલડા? બોલે આ બધા વૃક્ષો ઉપર જે છોડવા ઉપર ફૂલડાઓ ખીલ્યા છે ને, બધે મારો અધિકાર છે, તમને જ્યાં સુવાસ ગમે ત્યાં બેસી જાઓ. હવે કીડાએ કીચડ સિવાય એની જિંદગીમાં કાંઈ જોયેલું નહીં અને એનો ફૂલનો સુવાસ તો જે અવસર આવ્યો, કીડો તો ધન્ય ધન્ય થઈ ગયો. વાહ વાહ, કીડાભાઈને તો ફૂલડા ઉપર બેસવા મળ્યું, સુગંધ લેવા લાગ્યા, સુવાસ લેવા લાગ્યા. ભમરાએ કીધું કે આપ મારે ત્યાં પધાર્યા છો તો હવે નિરાતે ભોજન કરો. અને ફૂલડાઓની સૌરભથી કીડો તો હરખાવા લાગ્યો છે. અને એમાં ઘટના બની, એક પૂજારી આવ્યા અને પૂજારીએ ફૂલ તોડ્યું, એના ઉપર પેલો કીડો બેઠો. કીડો વિચાર કરે કે આને તો ફૂલડું તોડી નાખ્યું, હવે ક્યાં લઈ જશે. અને ફૂલડા તોડતો તોડતો પૂજારી બધા ફૂલ તોડ્યા, આ કીડો બેઠો તો એ ફૂલડું તોડ્યું, ટોપલીમાં ભરી અને લઈ ગયા મંદિરમાં ભગવાનની પૂજા કરવા માટે. અને ભગવાનના ચરણની અંદર જ્યારે એ પુષ્પ ચડ્યું ત્યારે કીડાને એમ થઈ ગયું કે ઓહો, ધન્ય થઈ ગયો, ક્યાં કીચડમાં પડ્યો રહેતો, ક્યાં કાદવમાં કૂપેલો રહેતો, અને આ ભમરાની દોસ્તી કરીને તો ભગવાનના ચરણમાં મને સ્થાન મળી ગયું. જો વાહ વાહ, હવે દોસ્તી કરવી હોય તો ભમરા જેવાની સારા વ્યક્તિઓની કરાય તો ભગવાનના ચરણમાં સ્થાન મળી જાય. પાછું એટલું જ નહીં, સાંજ પડે એટલે પૂજારી શૃંગાર ઉતારી લે. શૃંગાર ઉતારે તો આજ પાછો પૂજારી શૃંગાર ઉતારવા આવ્યો. કીડાને તો હવે મન થતું નથી, કાંઈથી દૂર જવું જ નથી. ત્યાં પૂજારીએ બધા ફૂલડા પાછા ભેગા કર્યા. સાંજ પડે કરમાઈ જાય તો ફૂલડા લઈ લેવાના. એટલે વળી ટોપલીમાં ભર્યા. એ કીડાને એમ થયું કે આ વળી પાછું બીજું શું થયું, આ પૂજારી પાછો કેમ લઈ જાય, ક્યાં લઈ જશે, હવે શું કરશો. કે આવું સરસ મજાનું મંદિર હતું ગંગાના કિનારે, અને એ ગંગાના કિનારેથી મૂર્તિનો શૃંગાર ઉતારીને ટોપલીમાં ભર્યો અને જે કંઈ પણ સાંજના શૃંગાર કરમાઈ ગયેલા પુષ્પો હતા એ લઈ અને પૂજારી ગંગા કાંઠે ગયા અને ગંગાના જળની અંદર બધા જ ફૂલડાઓ પધરાવ્યા. ત્યારે કીડાને એમ થયું કે હા, હવે બેડો પાર થઈ ગયો. આ સંગ થયો ને ભમરાનો, એટલે બેડો પાર થયો. જો સંગ કરવો હોય તો એવા વ્યક્તિઓનો કરવો જેમ કીડાએ ભમરાનો કર્યો અને પોતાનો ઉદ્ધાર કરી દીધો. એવા વ્યક્તિઓનો સંગ ન કરવો કે એના દુર્ગુણો આપણામાં આવી જાય. યાદ રાખજો, 100 સદગુણોને પ્રાપ્ત કરવા બહુ સહેલા છે પણ જીવનમાંથી એક દુર્ગુણને કાઢવો ને બહુ અઘરો છે.
ઘડીક માં રંગ ચડે અને ઘડીક માં ઉતરે અને ઘડીક માં પીર થઈને પૂજાય. કોઈને સારો માર્ગ બતાડવાને બદલે અવળો માર્ગ બતાડે એવા વ્યક્તિઓનો સંગ ન કરવો જોઈએ. કહેવાય છે ને કે આપણાથી કદાચ કોઈનું સારું ન થાય તો કઈ નહીં કરતા, પણ કોઈનું સારું થતું હોય એમાં કમસે કમ આડા તો ન જ પડતા, કોઈનું ખરાબ તો ન જ કરતા. સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ માં, પાણીનો પાલો ચાલશે પણ ઉગતા છોડ ઉખેરીશ માં, પાણીનો પાલો ચાલશે પણ ઉગતા છોડ ઉખેરીશ માં. સુગંધની ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ માં, પાણી નો પાતો ચાલશે પણ ઉગતા છોડ ઉખેડીશ માં. આ સીધે મારગડે જોઈ ચાલે એને માર્ગ અવળો બતાડીશ માં, પરાયાનું